એક સમય હતો માણસ આ બધું જ કરીને પણ પોતાનો ધર્મ બરાબર કરતો હતો, કારણ કે એ સમયમાં સમયને મારવાના સાધન હતા. ગઈકાલે બા ઉપર એક પુસ્તક લખીએ છીએ, એમાં એક પ્રસંગ આપ્યો, ભાઈ મહારાજે લખ્યો છે. બા જયારે પોતાનો પાવર હતો, છોકરા મોટા થાય પછી પાવરમાં થોડો ફરક પડે, એમને તો બહુ છેલ્લે સુધી પાવર જાળવી રાખ્યો હતો, છતાં અમુક સમય ઢીલ મૂકવી પડે. છોકરાઓ પરણ્યા નતા એ વખતની આ વાત. આજુબાજુમાં ટીવી આવ્યા હતા, પણ બાએ નક્કી કરી દો મારા ઘરમાં મારે ટીવી લાવવું નથી. અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આવી, રસ્સાકસી, એક તો પાકિસ્તાન હોય, રસ્સાકસી ભરી. એટલે ભાઈને થયું કે કોકના ઘરમાં જઈને ટીવી જોવું. શરૂઆત આપણા ઘરમાં ટીવી આવી જ રીતના આવ્યું. આપણા છોકરા બીજાના ઘરમાં જાય ને કેવા સંસ્કાર પડે એના કરતા આપણા ઘરમાં. એટલે આપણા ઘરમાં બધા સારા સંસ્કાર જ આવતા ટીવીમાંથી. ભાઈને જોયું કે આપણે ઘરે બેસીને ટીવી જોઈએ, એક દિવસ માટે મેચ પૂરતી ટીવી લાવીએ. પણ બાનો નિયમ હતો, જે દિવસે ઘરમાં ટીવી આવશે એ દિવસે હું અને તારા બાપુ છે આ ઘરમાંથી બહાર નીકળી જઈશ. આટલો કડક, આટલો કંટ્રોલ હતો, એટલે ટીવી નતું આવતું. પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચે ભાઈને એટલો બધો રસ, એ તો પૂછશું તો ના પાડશે, પૂછ્યા વગર લઈ આવશું તો કઈ બોલશે. ટેક્સીમાં ટીવીનો ઓર્ડર આપી ટેક્સીમાં ટીવી લઈ આવ્યા. ટેક્સી નીચે ઉભી રહી, બે માણસો હોય ને ટીવી લગાડવા વાળા, બધા ચાર જણા ભેગા મળી ટીવીનું બોક્સ લઈ ઘરે આવ્યા. જેવું ટીવી એન્ટર થયું મારી નજર પડી ગઈ. બોક્સ ઉપરથી ખબર તો પડી જાય ને આમાં શું આવ્યું છે, કારણ કે પૂછ્યા વગર એક વસ્તુ ઘરમાં ના આવે. બા સમજી ગયા. બાને થયું કે હવે અત્યારે આ લોકોને સમજાવવામાં મજા, ઉપરવટ થઈને લઈ જ આવ્યા છે. તો પછી બા ઉભા થયા, બાપુજીને કીધું તમારી સામેકની થેલી લ્યો, એક જોડ કપડાં નાખો, હું મારી થેલી લઉં. બે જણે થેલી લીધી અને દાદરા ઉતરવાનું શરૂ કર્યું. તમે સાધુ મહારાજના પાસે જાઓ, હું સાધ્વીજીના પાસે જઈશ. ટીવી અને આપણે બે એક સાથે આ ઘરમાં નહીં રહી શકીએ. અને જ્યાં ઉતરવાનું શરૂ કર્યું ત્યાં છોકરા દોડ્યા. બા એક જ દિવસ માટે છે, પાછું સાંજે જતું રહેવાનું છે. આ ક્રિકેટની મેચ જોવા માટે જ લાવ્યા છે, આપણે કઈ આપણા ઘરમાં ટીવી રાખવું નથી કાંઈ માટે. બાએ કહી દીધું મારો આખરી અને અફર નિર્ણય છે, ત્યાં આ ઘરમાં ટીવી રહેશે, ત્યાં આ ઘરમાં અમે રહેશું, નક્કી તમે કરો. અંતે છોકરાઓની હાર થઈ. ઇન્ડિયા પાકિસ્તાનમાં જીત કોની થઈ ખબર નથી, પણ છોકરાઓની હાર થઈ, બાની જીત થઈ. જે ટેક્સીમાં ટીવી લાવ્યા હતા એ જ બોક્સમાં ટીવી પેક કરી પાછું બોક્સ ટેક્સીમાં મુકાઈ ગયું, ટીવી રવાના થયું. પછી ભાઈ કંટ્રોલ પાવર. ચલો આપણે એ કંટ્રોલ નથી, તો કમસે કમ એટલો તો કંટ્રોલ રાખો કે દિવસમાં મારે કેટલો સમય આપવો. અનંત શક્તિમાન આત્મા આ ભૌતિક પદાર્થને કેટલો પરવશ થઈ ગયો. આપણો આત્મા કેવો કહેવાય? જે શક્તિ વિતરાગ પરમાત્મામાં છે એ જ શક્તિ આપણા આત્મામાં પડેલી છે. પણ પ્રભુએ પોતાની શક્તિને સાધના દ્વારા બહાર કાઢી, ઉજાગર કરી, અને આપણે આ ભૌતિક પદાર્થને પરવશ થઈ આપણી શક્તિને દબાવી દીધી છે. ટાઈમ કંટ્રોલ નક્કી કરો. સમય તમારી પાસે જ છે. ભૂતકાળના કેટલાક શ્રાવકો એવા હતા કે સંસ્કૃત પણ ભણ્યા અને શાસ્ત્રો પણ ભણ્યા, એના સંશોધન પણ કર્યા, એના સંપાદન પણ કર્યા છે. કેમ? એમને પરિવાર નતો હતો. અને આપણા બે પ્રતિક્રમણના ઠેકાણા નહીં. આપણને દેરાસરમાં ચૈત્યવંદન કરતા ન આવડે, આપણે બરાબર ગુરુવંદન ન કરાવી શકીએ, આપણને સામાયિક લેતા અને પારતા ન આવડે, તો શું કરવું?